ખેરાલુના પૂર્વ ધારાસભ્ય વચ્ચે અત્યારે એક બેઠક ચાલી રહી છે સાથે જ જે વાત કરવામાં આવે જે લોકાર્પણ કાર્યો છે કુલ પચાસ ઇલેક્ટ્રિક બસો દોડાવવામાં આવશે બાકીની અઢાર બસો બે મહિનામાં આવશે અને તમામ બસો એસી અને પચાસ મુસાફરોની ક્ષમતા ધરાવતી ઈ બસોનું પણ લોકાર્પણ કરવામાં આવશે સાથે જ જે એકસો આઠ વડના વૃક્ષો છે તે પણ વાવવામાં આવશે તો જણાવી દઈએ લોકાર્પણ જે કાર્ય છે તેના માટે પણ એક ખાસ વ્યવસ્થા કરવામાં આવી સાથે પણ અત્યારે લઈને અમિત અને ખેરાલુના પૂર્વ ધારાસભ્ય બેઠક ચાલી રહી છે ત્યારે ગૃહમંત્રી અમિત શાહનો આ પ્રવાસ ખૂબ જ મહત્વનો માનવામાં આવે છે તો મુદ્દે સંવાદદાતા ગૌતમ શિબાળી લાઈવ જોડાઈ ગયા છે જી ગૌતમ ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના પ્રવાસે લોકાર્પણ કાર્યો પણ કરવાના છે પરંતુ અત્યારે ખેરાલુના પૂર્વ ધારાસભ્ય સાથે અત્યારે બેઠક ચાલી રહી છે કેટલી મહત્વની આ બેઠક માની શકાય આ ચોક્કસથી વાત કરવામાં આપ જે બેઠકો છે ત્યાં પેટા ચૂંટણી છે તે યોજાવાની છે કેટલીક સ્થળોએ જે લોકસભાની જે ચૂંટણી લડવાના કારણે જે પેટા ચૂંટણી છે તે યોજાવાની છે તો અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલા તેઓ બંને જે કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયા છે તે બેઠકો ખાલી છે તેની પણ પેટા ચૂંટણી યોજાવાની છે ત્યારે ખેરાલુ મુદ્દે જે પૂર્વ ધારાસભ્ય છે તે હાલ તો અમિત શાહના નિવાસ સ્થાને પહોંચ્યા છે ત્યાં એક મંત્રણા છે તે કરવામાં આવી રહી છે જે રીતે વાત કરવામાં આવે તો આગામી દિવસોમાં જ્યારે લોકસભાની અને વિધાનસભાની જે પેટા ચૂંટણી છે તે યોજાવાની છે તેને લઈને એક રોડમેપ છે તે પણ તૈયાર કરવામાં આવી રહ્યો છે તે મુદ્દે પણ તેમના નિવાસ સ્થાને ચર્ચા ચાલી રહી છે હાલ હું કહી શકું તો જે કાર્યક્રમ યોજાવાનો છે તે કાર્યક્રમની પધારવા માટે જે અમિત શાહ ની ની જે જે કલમ નાબૂદ કર્યા બાદ પ્રથમ વખત અમિત શાહ છે તે ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે અત્યારે તમામ જે કાર્યકર્તાઓ છે તે આવકારવા માટે આતુર બન્યા છે અને લોકો પણ છે તે પર જોડાય છે શું કહેશો ત્રણસો સિત્તેર ની જે કલમ હટાવ્યા બાદ પ્રથમ વખત અમિત શાહ છે તે ગુજરાત મુલાકાતે આવે છે ત્રણસો સિત્તેર ની કલમ ઐતિહાસિક એક નિર્ણય હતો આજ સુધી કેમ ના હટી એ વિષય હતો વર્ષમાં આજે ભારતની જનતા રહી છે કે આ સિત્તેર વર્ષ આપણે ખોટા વડ ફી દીધા પરંતુ નરેન્દ્ર મોદીની સરકારે જે પગલા લીધા અને આગામી દિવસોમાં વિકાસમાં અને જે કૂટનીતિ પ્રમાણે દેશ આગળ વધી રહ્યો છે તે માટે તેમને ખૂબ ખૂબ અભિનંદન છે તો અમિત શાહ

અમારા સાંસદ અને કેન્દ્રના મંત્રી અને ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જ્યારે અહીં આવી રહ્યા હોય ત્યારે અને ખૂબ સુંદર આયોજન પણ અનેકવિધ કાર્યક્રમો મિલિયન ટ્રીઝ કાર્યક્રમ હોય ઈ બસ હોય એટલે કે પર્યાવરણના જતનના કાર્યક્રમોમાં હાજરી આપવા આવી રહ્યા હોય ત્યારે કાર્યકર્તાઓમાં ગાંધીનગર લોકસભાના મતદારોમાં નગરજનોમાં એક અનેરો ઉત્સાહ છે ઉત્સાહને કેવી રીતે જોઈ રહ્યા અમારા નેતા અમારી વચ્ચે આવી રહ્યા છે અને આટલું મોટું કામ કર્યા પછી એટલે સ્વાભાવિક રીતે એમની હાજરી માત્ર એ જ પ્રેરણા આપનારી હોય છે એટલે એ એમના એમના દર્શન માટે અને એ આવી રહ્યા છે જ્યારે ની કલમ પછી પહેલી વાર કાર્યકર્તાઓ ખૂબ ઉત્સાહિત છે તો કાર્યકરોમાં અનેરો ઉત્સાહ છે ત્રણસો સિત્તેર ની જે કલમ હટાવ્યા બાદ પ્રથમ વખત જે અહિયાં આવી રહ્યા છે તેનો અનેરો ઉત્સાહ છે તે પ્રકારની જે વાત છે તે કહી રહ્યા છે અને કાર્યકર્તાઓ પણ છે સીધી વાત તેમની સાથે કરીશું શું કહેશો અમિત શાહ એક વખતની મુલાકાત કહી શકાય આ હોમ બીચ છે હોમ બીચમાં ફરી ત્રણસો સિત્તેર હટાવ્યા બાદની જે મુલાકાત છે આ મુલાકાત તો તમે કેવી રીતે જોઈ રહ્યા છો શું કહી રહ્યા છો ખૂબ જ આનંદની લાગણી અનુભવી છે ત્રણસો સિત્તેર અને પાંત્રીસ ની કલમ અમારા ભાઈ હટાવ્યા ગૃહ મંત્રી તરીકે પછી પહેરી ફર્સ્ટ ટાઈમ એક અણાવતી શહેર અને અમદાવાદી શહેરની અંદર પોતાના મત વિસ્તારની અંદર આવી રહ્યા છે ત્યારે દરેક કાર્યકર્તાઓ તેમને ઉમળકાભેર કાલે પણ અમે એરપોર્ટ ઉપર ખૂબ જ શાનદાર એમનું સ્વાગત કર્યું હતું અને અત્યારે પણ એ મિશન મિલિયનિયમ ટ્રીઝ સમાપન સમારોહમાં પણ અત્યારે એ કાર્યક્રમ આપી રહ્યા છે એમાં પણ અમે ખૂબ ઉત્સાહથી એમને વધાવી રહ્યા છે અને એમના કાર્યમાં અમે જોડાઈ રહ્યા છીએ મિશન જે મિલેન્ડિયમ ટ્રી છે જે કોર્પોરેશન દ્વારા વિવિધ જે મિલિયન ટ્રી જે રોપવાનો જે પ્રોજેક્ટ હતો તેના અંતર્ગત આજે તેનો સમાપન સમારોહ છે તેમાં પણ અમિત શાહ છે તે હાજરી આપશે ત્યારબાદ ઈ બસ નું છે તે પણ લોકાર્પણ કરવાના છે અને તે લોકાર્પણમાં પણ હાજરી આપશે અને ત્યારબાદ ગાંધીનગરના જે કલેક્ટર સાથે પણ બેઠક યોજવાના છે એક દિવસની મુલાકાત અંતર્ગત તે પોતાના મત વિસ્તારમાં આવે છે અને ત્રણસો સિત્તેર ની જે કલમ છે તે હટાવ્યા બાદ તેઓ ગુજરાતની મુલાકાતે આવે છે ત્યારે તમામ જે કાર્યકર્તાઓ છે તેમાં અનેરો ઉત્સાહ છે તે જોવા મળી રહ્યો છે જે બિલકુલ ગૌતમ ખાસ કરીને મિશન મિલિયન ટ્રી નો જે સમારોહ છે અત્યારે સમાપન સમારોહ જ્યારે અમિત શાહ આવશે ત્યારે આ સમારોહ કરવામાં આવશે અત્યારે કેવી તૈયારીઓ ત્યાં ચાલી રહી છે ગૌતમ વાત કરવામાં આવે તો હાલ તો તમામ જે લોકો છે તે આતુરતાપૂર્વક અમિત શાહ છે તે અહીંયા આવશે તેની આતુરતાપૂર્વકની જે રાહ છે તે જોઈ રહ્યા છે અહીંયા આવશે ત્યારે જે બિશન મિલિયમ મિલેનિયમ ટ્રી છે તે અંતર્ગત તેઓ પણ એક વડના વૃક્ષો છે તે વાવેતર કરશે અને એકસો આઠ જેટલા જે વડ છે તેનું પણ વિવિધ વિસ્તારોમાં જે વાવેતર છે તે કરવામાં આવશે તદુપરાંત જે રીતે જોઈ રહ્યા છો કે લોકો છે તે ઉમળકાભેર આવી રહ્યા છે ખાસ કરીને મહત્વની વાત એ છે કે અમિત શાહ જ્યારે ગૃહપ્રધાન કેન્દ્રીય ગૃહપ્રધાન બન્યા મહત્વ નિર્ણય લેવાયો મહત્વના નિર્ણય બાદ પહોંચ્યા અને મહત્વના નિર્ણય બાદ પ્રથમ વખત આવી રહ્યા છે ત્યારે અનેરો ઉત્સાહ છે તે પણ જોવા મળી રહ્યો છે નેતાઓ અહીં પહોંચ્યા છે તેમની સાથે પણ આપણે વાત કરવાનો પ્રયત્ન કરીશું કે તેઓ શું કહી રહ્યા છે કહી શકાય કે અનેરો ઉત્સાહ છે તે જોવા મળી રહ્યો છે અને લોકો છે તે આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે શું કહેશો કહી શકાય કે હાલ અમિત શાહ કેન્દ્રીય ગૃહ પ્રધાન એક વખત ફરી મુલાકાત માટે આવી રહ્યા છે મત અંદર કેન્દ્રની એમણે ઐતિહાસિક નિર્ણય કે જે સિત્તેર વર્ષથી લોકો જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા એવા નિર્ણય ને લઈને જયારે ગુજરાતની અંદર એમના પોતાના સંસદીય ક્ષેત્રની અંદર પ્રથમ વાર આવી રહ્યા છે ત્યારે ગુજરાતના કરોડો કરોડો કાર્યકર્તાઓ અને પ્રજાજનો ની અંદર ખૂબ જ હસની અને આનંદની લાગણી છે અને અમિતભાઈ એ એક એવા કર્મટ કાર્યકર્તા જે એમના મગજ ની અંદર જે થામી લીધું હોય કે આ કાર્ય દેશ હિતમાં કરવાનું છે એ કરવા માટે ક્યારે પાછી પાણી કરી નથી જયારે અહિયાં સરખેજ વિધાનસભાના ધારાસભ્ય હતા ત્યારે પણ અને અત્યારે કેન્દ્રમાં જ્યારે કેન્દ્રનું નેતૃત્વ કરતા હોય ત્યારે દેશ હિતમાં અને રાષ્ટ્રહિતના કાર્યક્રમમાં ક્યારે પાછી પાણી કરતા નથી અને આવા નેતા માટે કાર્યકર્તાઓની અંદર આનંદ અને હર્ષની લાગણી હોય યોગ્ય છે ચોક્કસથી તો આનંદ અને હર્ષની લાગણી હોય તે સ્વાભાવિક છે ભવાન ભરવાડ છે તે પણ આપણી સાથે છે તેમની સાથે વાત કરીશું શું કહેશો એક મુલાકાત માટે આવી રહ્યા છે અને કાર્યક્રમ કાર્યક્રમ છે અંતર્ગત લોકાર્પણ પણ કરવાના છે કેવી રીતે જોઈ રહ્યા છો આ કાર્યક્રમ આ અદ્ભુત કાર્યક્રમ છે આ ફૂલ ઝાડ રોપવાનો જે કાર્યક્રમ છે આખા ગુજરાતમાં એક કરોડ ઝાડ રોપવાનો નેમ કરેલી છે ગુજરાત સરકારે મુખ્ય પ્રમુખ પ્રાઇમ મિનિસ્ટરના કહેવાથી અને જે ઇલેક્ટ્રિક બસનો જે પહેલો જ આ જે પ્રોગ્રામ છે એ સક્સેસ જશે એટલે અમિતભાઈ શાહ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ જે ગુજરાતના પનાતા પુત્ર છે એ ગુજરાત માટે કોઈ પણ વસ્તુ ઇન્ડિયામાં બનશે તો પહેલી આપણા ત્યાં થશે એનું આપણને ગૌરવ છે

તો પર્યાવરણ માટે ઉમદા નિર્ણય છે તે કહી શકાય તે પ્રકારની વાત છે જી બિલકુલ ગૌતમ સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર